नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे गुजराती में धोरण 6 चेप्टर 13 पंखीओए पाणी पायु एना विषे अभ्यास करीशुं। एमना लेखक से करशनदास लुहार। एक हतो सोळ, साव नानो एवो, मांड मांड देखाय, घणा ढोर एनी पासेथी पसार थई जाय पण कोईने ख्याल न आवे। सोळने मोटो थवानी इच्छा हती, एणे वधवू हतું, ऊंचा થવું હતું, આકાશને લાંબી જવું હતું, ઘેઘરું ઝાડ બનવું હતું। ઘેઘરું એટલે કે ગાંઠ, ઘેઘરું એટલે કે ગાંઠ એણે। परंतु दिवसे दिवसे ते सुकातु जतु हतु। एने मांड बेचार पांदड़ा बैठेला एक बकरीनु ध्यान गयु, ते पांदड़ा खाई गई। सोळ तो साव भोडो थई गयु, भोडो एटले के उघाड़ो थई गयु, एने रड़वू आवी गयु। एक दिवसे एक पंखी उड़तु आव्यो, आवीने सोळ पर बैठो। सोळ एनो भार खमी शक्यो नहीं, वड़ी गयो। तेने पंखी ने कह्यु, तू मारा पर थी उड़ी जा, हूँ तारो भार सही शकतो नथी, का तो साव वड़ी जाइस के पसी तूटी जाइस। एक पंखी उड़ीने नीचे आव्यो, सोळनी सामे बैठो। एने सोळ ने कह्यु, हूँ केम साव दुबड़ो पातळो अने नीचो से, तारा में लीलास केम नथी, तारा पांदड़ा क्या गया कहे से। पंखी उड़ी ने आयु ए सोडने सामे बेसी ने सोडने कहे से कि तारा तारो दुबड़ो पातड़ो अने नीचो से, तारा में लीलास केम नथी, तारा पांदड़ा केम क्या गया एवू कहे से। सोडने आज सुधी कोईए आवू पूछ्यू नहतू। हजी हूँ नानो छू, घणा दिवस गया पण हूँ वधी शक्यो नथी, केटलाय दिवसथी तरस्यो छू, मारा मूळ पाणी विना अकड़ाई रह्या छे। मने कोई पाणी पातू नथी, मारा बे चार पांदड़ा हता ते पण एक बकरी खाई गई ए पंखी ने कहे से। सोळ पर पंखी ने दया आवी, पंखी ने ए सोळ पर दया आवी जाय से। ते उड़ियो दूर एक तळाव हतुं, त्यां पहुंची एने पोतानी नानकड़ी चांच में एकाद टीपू पाणी लीधुं। पछी उड़तू उड़तू सोळ पासे आव्यो, चांच में पाणीनुं टीपू सोळना मूळ में ठालवी दीधुं। सोळना मूळ में ए ठालवी दे से पण सोळने कई असर न थई। एक टीपा पाणी थी शू वळे, लांबा समयनी तरस हती। पंखी बधी वात समझी गयु ने त्यांथी पासू उड़्यू। उड़तू उड़तू एक घेंगरू झाड उपर पहोंच्यू। घेंगरू एटले के गांठ के एक घेंगूर एटले के गांठ पर त्यां जईने गांठ उपर झाड पर पहोंच्यो। त्यां पंखीओनुं मोटुं टोळुं बेठुं हतुं। पंखीना टोळाने एणे तरस्या सोळनी वात करी। सो पंखी સંમત થયા, બધા પાંખો ફફડાવતા ઉડ્યા। પંખીના ટોળાને એણે તરસ્યા સોળની વાત કરી તો પંખી સંમત થયા અને બધા પાંખો ફફડાવતા ઉડ્યા। તળાવને કિનારે ઉતર્યા, સોએ પાણીથી ચાંચો ભરી લીધી। પછી પેલું પંખી આગળને ટોળું પાછળ જાય ઉડ્યા ગયા, તે ચોંચમાં પાણી ભરીને એ ત્યાં જાય છે। પેલો સોળ ઊભો હતો ત્યાં તો સો ઉતર્યા, બધા પંખીઓએ પાણી ભરેલી ચોંચ સોળના મૂળમાં ખાલી કરી દીધી। આવા 10-15 ફેરા કર્યાને સોળના મૂળને બરાબર પાણી મળ્યું। એની લાંબા વખતથી તરસ સિપાઈ સોળને ઓળકાર આવ્યું, સોળને ઓળકાર આવ્યું। પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને સોળને પીવડાવે। દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું, ચાંચમાં પાણી લાવીને સોળને પાવ્યું। સોળ લીલાસમ થયો, સોળ વધવા લાગ્યું। ચોમાસું બેઠું, કાળા દિભાંગ વાદળોથી આકાશ સવાઈ ગયું, ધોધમાર વરસાદ પડ્યું, આખું ચોમાસું મન મૂકીને વરસ્યું।
સોડીને તો બસ આટલું જ જોઈતું હતું સોડને તો બસ આટલું જ જોઈતું હતું આમ ઘણા ચોમાસામાં સોડ પણ વરસ્યા વર્ષો ગયા. આજે એ સોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું હતું આજે એ સોડ મોટું ઘટાદાર થઈ ગયું છે. તો ઘટાદાર એટલે કે પાંદડાની ભારે ઘટાવાળું સોડ થઈ ગયું છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે અને ગીતો ગાય છે. ઝાડ ખુશ થઈ જાય છે ને ટોળીઓને ડોલાવતું પાંદડા રણઝાવે છે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર ઝરમર વરસી ઝાડ નાહી રહ્યું. વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને? ત્યારે ઝાડને યાદ આવે છે કે પોતે સાવ નાનો છોડ હતો, તે પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો. ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે. વાદળી કહે છે કે ખરેખર પંખીની જાત જ દયાળુ છે. તો અહીં શબ્દ સમજૂતી છે એ જોઈશું. તો શબ્દ સમજૂતીમાં બોડો એટલે કે ઉઘાડો અને ઉઘાડો પાન વિનાનો, ઘેઘૂર એટલે કે ઘાટ અને ઓડકાર એટલે કે પેટનું વાયુ મોંમાંથી નીકળતા થતો ડકાર ઓહિયા અને ધોધમાર એટલે કે ધોધની જેમ પડતો પ્રવાહ, ઘટા એટલે કે ઝૂંડું સમૂહ, ઘટાદાર એટલે કે અહીં પાંદડાની ભારે ઘટાવાળું. હવે સધ્યાય છે એ જોઈશું. તો સધ્યાયના પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખું. તો પહેલો પ્રશ્ન છે કે ઢોર કોની પાસેથી પસાર થતા હતા? તો ઢોર એક સાવ નાના સોડ પાસેથી પસાર થતા હતા. અને બીજું છે કે સોડ સાથી સાવ બોડો થઈ ગયો હતો. તો સોડના પાંદડા એક બકરી ખાઈ ગઈ તેથી સોડ સાવ બોડો થઈ ગયો. ત્રીજું છે કે પંખીના ટોળાને એક પંખીએ સી વાત કરી? તો પંખીના ટોળાને એક પંખીએ તરસ્યા સોડની વાત કરી. અને ચોથું છે કે ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું? તો ઝાડની ડાળી પર બેસીને ઝરમર ઝરમર વરસી. હવે એના પછી પ્રશ્ન બે છે એ જોઈશું. તો પ્રશ્ન બેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો સોડની સી ઈચ્છા હતી? તો એમાં સોડને મોટા થવાની ઈચ્છા છે અને વધતું હતું, આકાશને આંખી જવું હતું, ઊંચા થવું હતું, ઘેઘર ઝાડ બનવું હતું, એને વધવું હતું. એના પછી બીજો, સોડ પર બેઠેલા પંખીને સોડે શું કહ્યું? તો સોડ પર બેઠેલા સોડે કહ્યું કે તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતી નથી, કાં તો સાત વળી જઈશ કે પછી તૂટી જઈશ, સાવ વળી જઈશ કાં તો તૂટી જઈશ, એવું કહે છે. ને ત્રીજું છે કે સોડ પર દયા આવતા પંખીએ શું કર્યું? તો સોડ પર દયા આવતા પંખી ઉડ્યું દૂર. એક તળાવ હતું, ત્યાં પહોંચ્યો. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું. પછી તે ઉડતું સોડ પાસે આવ્યું. ચાંચમાંનું પાણીનું ટીપું સોડના મૂળમાં ઠાલવી દીધું. એના પછી ચોથું છે કે પંખીની તરસ સીપાવવા પંખી ટોળાએ શું કર્યું? તો સોડની તરસ સીપાવવા પંખીઓનું ટોળું તળાવ પાસે આવી પાણી ભરેલી ચાંચો ખાલી કરી દીધી. તેમણે આવા 10-12 ફેરા કર્યાને સોડના મૂળને પાણી પાયું. હવે પ્રશ્ન 3 છે એ જોઈશું કે ઝાડે વાદળીને માંડીને સી વાત કરી હશે એના વિશે 5 વાક્ય લખો. તો સોડ વાદળીને માંડીને આ વાત કરી હશે, હું નાનો સોડ હતો, મારે મોટા થવાની ઈચ્છા હતી, મને દુબળો પાતળો જોઈ ને એક પંખીને મારા પદ
दया आवी तेने दूर एक तड़ाव थी पोतानी चांच में पानी नू टीपू भर्यू अने लावीने मारा मूड़ में ठालव्यू। परंतु एक टीपा पानी थी शू वड़े ते पंखीए पंखीओना मोटा टोड़ा नी मदद लई दिवसों एने महीनों सुधी मने पानी पायू से। एना पछी प्रश्न चार से ए जोईशुं के आपेला उदाहरण प्रमाणे शब्दों बनावो। तो अही उदाहरण आपेलू से कागड़ो एटले के कागड़ी अने मोर एटले के ढेर। तो अही एमा जोईशुं के पेलू से चकलो एटले के चकली ने पोपट एटले के पोपटी अने कूतरो एटले के कूतरी भेस एटले के भेसी अने ससलो एटले के ससली अने गाय एटले गाय। तो अही उदाहरण प्रमाणे जे शब्द बनाव्या से आवी रीते तमे आ शब्दों उदाहरण रीते तमे बनावी शको छो। चकलो एटले चकली ने पोपट एटले के मेना अने कूतरो एटले के कूतरी भेस एटले पाड़ो अने ससलो एटले ससली गाय एटले के आखलो। आवी रीते तमे तमारी रीते तमे आ उदाहरण तमे बनावी शको छो। हवे एना पछी बीजो से के एने मांड एक पांदड़ू बैठेलू एने मांड बे चार पांदड़ा बैठेला। अहीं एमा एक पंखी उड़तू उड़तू आव्यू घणा पंखी तो एमा उड़ता उड़ता आव्या। एना पछी पंखीए आ काम कर्यू पंखीओए आ काम कर्यू। अने तीजो से एमा एक चोमासु सोड़ पर वरस्यु घणा चोमासामा सोड़ पर वरस्यु। हवे तीजो से ए जोईशु के कोषमांथी योग्य प्रत्यय पसंद करी खाली जग्या पूरो। तो एमा ना नी नी नो नू नी ए आपेला से। तो एमा पेलो से के एक बकरी अहींनू आवशे एक बकरीनू ध्यान गयू। अने बीजू सोड पंखी ने अहीं ने आवशे सोड पंखी ने भार खमी शक्यो नहीं। अने तीजू से के सोड पर पंखी ने दया आवी। अने लांबा समयनो एटले के अहीं नो आवशे लांबा समयनो तरस हती। अने पांचमो से के અહીં આવશે નો પાંચમામાં આવશે નો અને બીજામાં આવશે ને અને ત્રીજામાં આવશે ની એટલે કે પંખીનો ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી। હવે એના પછી પ્રશ્ન પાંચ છે એ જોઈશું। તો પ્રશ્ન પાંચમાં સરખા અર્થ ધરાવતા બીજા શબ્દ છોડ દો અને જોડો। तो अहीं जेम के अहीं एक उदाहरण आप्यू से वृक्ष एटले के झाड़ एवी ज रीते भार एटले के भार साथे आवशे वजन। एना पछी पाणी साथे आवशे जल अने आब साथे आवशे आकाश अने चोमासु से एना साथे आवशे वर्षा ऋतु अने पक्षु से एना साथे आवशे ढोर। हवे प्रश्न स जोईशुं एमां प्रश्न स मां नीचेना वार्तामां लीटी दोरेल शब्दों आडा अवड़ा थया से। योग्य जग्या योग्य शब्द मूकीने वार्ताने साची बनावो। नीचे आपेल जग्यामां फरीथी लखो। तो अहीं एमां लखवानुं से કે તમારે આડા અવડા શબ્દો થયા છે તે જગ્યાએ યોગ્ય શબ્દ મૂકીને વાર્તાની સાચી બનાવવાની છે। તો એમાં તમને એક હતું મોટું જંગલ
पंखी एटले के एनी जग्याए जंगल एक होतो मोटू जंगल एना मोटा मोटा पहाड़ दूर नजर करो तो तेमने देखाय काड़ा काड़ा मैदान काड़ा काड़ा एने अहीं झाड़ एटले के झाड़नी जग्याए मैदान आ जंगल में एक उंदर एटले के अहीं जंगल में एक शिकारी उंदर नी जग्याए शिकारी रहे से। एक दिवसे तेने पंखियों ने पकड़वा कट कट एटले के पंखियों ने पकड़वा झाड़ पाथरी अहीं आवशे के झाड़ शिकारी दाणा चणवा तेने नीचे आव्या पंखीओना जंगल एटले के आव्या पंखीओ एक साथे अहीं जंगल एटले एक साथे झाड़मां फसाया पंखीओ एक साथे उड़िया अहीं राजीने जग्याए फरर पंखीओ एक साथे उड़िया फर राजी दूर एक झाड़ पर जईने बैठा फर दूर एक झाड़ अहीं आवशे राजी एटले के दूर एक अहीं झाड़ एटले के झाड़ पर जईने बैठा त्या एक दांत रहे तेने फरर एटले के त्या एक उंदर रहे दांत एटले के उंदर रहे अने तेने पंखीओनी मदद करी तो तेने फरर जग्याए पंखीओनी मदद करी तेने झाड़मां पहाड़ तेने झाड़मां दांत चलाव्या पहाड़ एटले के दांत चलाव्या अहीं आकाशे एटले के कट झाड़ तूटी गई कट झाड़ तूटी गई पंखीओ तो राजी राजी उंदर भाई नो आभार मानी उड़ी गया आकाशे मैदान एटले के आकाशे उड़ी गया। आवी रीते तमे तमारी रीते तमे लखी सको छो। हवे प्रश्न 7 से एमा जोईशुं के नीचेना शब्दोनो शब्द कोशना क्रममां गोठवो तो शब्द कोशना क्रममां अहीं गोठवानुं छे तो एमां सौ प्रथम पहेलुं छे बकरी पंखी अकड़ावू तड़ाव अने वखत तो एमां पहेलुं आवशे अकड़ावू अने बीजू आवशे तड़ाव अने तीजू पंखी अने चौथू से एमां बकरी अने पांचमू से एमां आवशे वखात। तो विद्यार्थी मित्रों हवे आपणे आगळनो अभ्यास बीजा वीडियो में जोईशुं। थैंक यू।